જસદણ શહેરના વિવિધ વિસ્તારોમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ તકે દરેક ધર્મના લોકો ભારે સંખ્યામાં જોડાયા હતા. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા નાપાક હુમલામાં દેશના 44 જેટલા વીર સપૂતો શહીદ થતા જસદણ શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. જસદણ શહેરમાં કેન્ડલ પ્રગટાવીને મૌન રેલી કાઢવામાં આવી. આ રેલી જસદણના ડીએસવીકે હાઈસ્કૂલથી મોતી ચોક, મેઇન બજાર, ટાવર ચોક જેવા વિવિધ માર્ગો પર ફરી હતી અને હુમલામાં શહીદ થયેલા વીર જવાનોની આત્માને શાંતિ મળે અને જે જવાનોની હાલત ગંભીર છે તેઓની તબિયત વહેલી તકે સારી થાય તેવા હેતુથી જસદણના દેશભક્ત લોકોએ મૌન રાખીને ઈશ્વરને પ્રાર્થના કરી હતી. તો બીજી તરફ જસદણના જૂના બસ સ્ટેન્ડ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પણ કેન્ડલ પ્રગટાવી મૌન રાખવામાં આવેલ. આમ જસદણના ઘણા ખરા વિસ્તારોમાં વીર સપૂતોના શહીદી પાછળ ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ગઈકાલે કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે જસદણની સૌ દેશભક્ત જનતાએ આજરોજ ડીએસવીકે ખાતેથી કેન્ડલ માર્ચનું આયોજન કરેલ, જે ટાવર ચોક સુધી યોજવામાં આવેલ. તેમજ ટાવર ચોક ખાતે 2 મિનિટનું મૌન પાળી તેમજ વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિનો આજનો કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યક્રમની અંદર 2 વર્ષના બાળકથી માંડી 90 વર્ષના વૃદ્ધ સુધી તમામ નાગરિકોએ ભાગ લીધેલ હતો. કોઈપણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર આ કાર્યક્રમમાં જસદણ શહેરના સૌ દેશભક્ત નાગરિકો ઉપસ્થિત રહ્યા અને ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વીર શહીદોને પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ અને મૌન પાળી કેન્ડલ માર્ચ કાઢી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વિપુલ ચાવડા સાથે રાજ વહાડા, NIS ગુજરાત ન્યૂઝ, જસદણ.